मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के યુર પંડ્યા ફ્રેન્ડશિપ ડે ના દિવસે આજે જેતપુરના સ્મશાન ગૃહની અંદર ચંદુભાઈ અને અપુભાઈ બંનેની જે અમૂલ્ય મિત્રતા છે એના ભાગરૂપે અહીંના સ્મશાન ગૃહની અંદર ચંદુભાઈ દ્વારા અમારા બધા મિત્રોની હાજરીમાં અપુભાઈની જે પાછળ મૂર્તિ સ્થાપિત કરેલી છે એ મૂર્તિમાં એમના હાથ ઉપર ફ્રેન્ડશિપ ડે બેલ્ટ બાંધવામાં આવ્યો અને આ રીતે અમે સૌએ અહીંયા ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરી અને આ સમયની અંદર ખરેખર અનેક યુવાનોને પ્રેરણારૂપ આ કિસ્સો બની રહે એવો આ કિસ્સો છે કારણ કે એક મૃત મિત્રતાની યાદમાં આ બધું કરવું એ અત્યારે આજના સમયમાં જોઈએ તો જીવિત મિત્ર માટે પણ કદાચ ઘણા મિત્રો નથી કરતા અને એવા સમયની અંદર જો આવું જોવા મળે તો એક આ અલભ્ય કિસ્સો કહેવાય. ચંદુભાઈ ભૂપતભાઈ મકવાના. ચંદુભાઈ આજે ફેન્સિંગ દિવસ છે, શું કહેશો? આ ફેન્સિંગ દિવસે અમારા દોસ્તાર અને ફેન્સિંગ બની છે, કેક કાપી છે, ખૂબ આનંદ થયો છે, બધા દોસ્તારો અહીંયા ભેગા થયા છે, મજા આવી છે બધાને. પ્રેરણા મને મૂર્તિ એકવાર અમારા ઘરની બાજુમાં મરણ થઈ ગયું હતું, હું જેતપુરના સંસારને આભાર રહ્યો હતો, તમે બધા ભગવાનની મૂર્તિ જોઈ તો મને એક એવો વિચાર આવ્યો મનમાં મારા દિલમાં કે હું મારા દોસ્તાને એક મૂર્તિ મેકું એમ. અને મૂર્તિ મેકવા માટે મેં રમાબેન મકવાનાને પૂછ્યું, રમાબેને મને ખૂબ મહેનત કરી મને સાત સરકાર દઈને એ મૂર્તિ મેકાવી દીધી રમાબેને. હા, મને મારા મિત્રની ખૂબ યાદ આવે, મારું ગમે કામ હોય કાંઈ મુસીબતમાં આવી ગયું હોય તો અમારા દોસ્તને અપુભાઈને યાદ કરું, તમારું કામ ખરેખર બહુ થઈ જાય છે, મને લાગણી છે એની ઉપર ખૂબ. મારું અપુ ફર્નિચર, અપુ બાંધકામ, અપુ સમુદ્રગર, અમે બધું આયોજન અપુભાઈને અમને જ કરવું છે. મેરી જિંદગી સવારી મુજકો ગલે લગા કે બેઠા દિયા ફલક પે મુજે ખાક સે.